नमस्ते विद्यार्थी मित्रों, धोरण 10 ની અંદર 13મું કાવ્ય વતનથી વિદાય થતા, જેમના કવિ છે જયંત પાઠક, તેમનું મૂળ નામ છે જયંત હિંમતલાલ પાઠક, જેમનો જન્મ છે પંચમહાલ જિલ્લાનું છે એગોઠ ગામ. તેમણે દાહોદ અને સુરતની કોલેજમાં અધ્યાપક તરીકેની કામગીરી કરી અને તેમના છે એ કાવ્ય સંગ્રહ છે મર્મર, સંકેત, વિસ્મય, મૃગયા, અનુનય વગેરે તેમના કવિતા સંગ્રહો છે. ક્ષણોમાં જીવું છું તેમની સમગ્ર કવિતાનો ગ્રંથ છે. જયંત પાઠકને છે એ કેટલાક છે એ ગ્રંથો પણ છે એ લખ્યા છે. આધુનિક કવિતા પ્રવાહ, વનાચલ તેમની નોંધપાત્ર શ્રમણ કથા છે. આધુનિક કવિતા પ્રવાહ, આલોક, ભાવ ઈતરી, કિમ્પી, દ્રવ્યમ એમના વિવેચન ગ્રંથો છે. તેમને છે રણજીત રામ સુવર્ણચંદ્ર ગુજરાત સાહિત્ય એકાદમી એવોર્ડ મળેલો છે. ગાંધીનગર અને સાહિત્ય અકાદમી દિલ્હીના એવોર્ડ છે એ પ્રાપ્ત થયા છે. આગળ જોઈએ તો આ સોનેટ પ્રકારનું જે કાવ્ય છે, સોનેટ, તેની અંદર છે એ વર્ષો પછી વતનમાં ગયેલા કાવ્ય નાયકને, આ કાવ્યનો જે નાયક છે, વર્ષો પછી પોતાના વતનમાં જાય છે અને એ વતનથી વિદાય થવાનું હોય છે ત્યારે અનુભવાતી પીડા સોનેટમાં વ્યક્ત થઈ છે. વર્ષો પછી વતનમાં ગયેલા કાવ્ય નાયકને વતનથી વિદાય થવાનું હોય છે ત્યારે અનુભવાતી જે પીડા છે, જે દુઃખ છે, આ સોનેટ કાવ્યની અંદર છે એ વર્ણાયેલું છે. ઘણા વર્ષો પછી જે વન, જન, ખેતર, કોતર, ડુંગર, નદી મળ્યા હતા એમને છોડવાની ક્ષણ આવી ગઈ છે. જેમ ઢોર વેચાઈ ગયા પછી પોતાના મૂળ ઘરને ઝંખતું હોય, એમ કવિ પોતાના મૂળ પરિવેશને ઝંખ્યા કરે છે. કે જે પોતાનો મૂળ જે છે, વતન છે, એને સતત પોતાની નજીક રાખવા માંગે છે, પગ ઉપડતા નથી. જેમ વહી ગયેલું પાણી પાછું આવતું નથી, એમ વહી ગયેલો સમય પણ પાછો આવતો નથી. એક કૂતરું પણ થોડી વાર પાછળ પાછળ આવીને એની હદ પૂરી થતાં પાછો વળી જાય છે એ સ્વાભાવિકતા ભર્યું આલેખન થયું છે. એમને પોતાના મનને સમજાવે છે. અંતે કાવ્ય નાયકને ભ્રમ થાય છે કે જેમ બાળક રિસાય અને એની માં એની પાછું બોલાવતી હોય, એમ મને મારી માં બોલાવે છે, પણ આ માત્ર ભ્રમ છે, હકીકત નથી. આમ વતન વિચ્છેદને, આમ વતનથી જુદા પડવાનું જે કારણે અનુભવાતી કરુણતાને ખૂબ સુંદર રીતે કવિએ છે આ સોનેટમાં મૂકી છે. જોઈએ આ સોનેટના કાવ્યના જે છે એ શબ્દો. એ મૂક્યું વન, એ મૂક્યા જન, ઘણે વર્ષે મળ્યા જે ક્ષણ, કે આ વતન છે એ છોડી દીધું છે, અહીંના જે લોકો છે એ છોડી દીધા છે, ઘણા વર્ષ પછી આ એ સમય આવીને ઊભો રહ્યો છે કે અહીંના લોકોને, અહીંના જે પ્રદેશ છે, અહીંના જે વન છે, જંગલ છે, ખેતર છે, એને મળવાનો આજે સમય આવ્યો છે, એને મળે છે. મૂક્યા ડુંગર નદી વતનના એ કોતરો ખેતરો, અહીં છે આ પ્રદેશના ડુંગર છે, નદી છે, એનો જે પ્રદેશ છે, ખેતરો છે, કોતરો છે, એને છે એ છોડી દીધા છે. અને હવે તો કે આંખો બે રહી ભાળતી વળી વળી પાછું ભેડ્યું એ ઘર. આંખો છે એમની, એમને છે વળી વળીને છે એ જોયા કરે છે જે બંધ દરવાજો કરે છે તેને. કેમ કે કવિને છે એ આ જે કાવ્ય નાયક છે તેમને પોતાનું વતન છોડવું છે એ એકદમ દુઃખદાયી છે. વેચાઈ ગયું ઢોર જેમ તલખે કોઢાર છોડ્યું, જે રીતના છે એ કોઢાર જે ગમાણમાંથી છે, એક ખેત કોઈ માલિક છે પોતાના પશુને બીજા માલિકને છે વેચે છે, બીજા વ્યક્તિને વેચે છે, ત્યારે એ મૂંગું પશુ પણ છે એ પોતાના છે કોઢારમાંથી છે, એમાંથી જવા છે એ ઈચ્છતું નથી, એ પણ મૂળ માલિક પાસે જ જવા ઈચ્છે છે. એમ છે એ પોતાની વેદના છે અહીં કાવ્ય નાયક વ્યક્ત કરે છે. કેડી આગળ જાય પાય અવળા કેમે કરી ઉપડે,
રસ્તો છે આગળ જાય છે પણ પગ જાણે પાછા પડતા હોય છે એવું લાગે છે. કેમે કરી એના પગ છે કાવ્ય નાયકના આગળ છે ઉપડતા નથી આ વતનને છોડવા માટે. આંખો જાય ભરાય વાટ તરુની કાંટાળી ડાળી નડે. આગળ જતા છે એ જાણે કોઈ કાંટાળી ડાળી છે એને રોકતું હોય, આડી કાંટાળી ડાળી પડી છે એ જાણે નડતી હોય એને પણ છે પગ ઉપાડી અને આગળ જઈ શકતા નથી. કાવ્ય નાયકની આંખોમાં છે એ આંસુ ભરાઈ જાય છે. કેવી રીતે? તો કે હયું ઉજરડાય રક્ત ટસિયા ફૂટે ધીમેથી જમે. એના હૃદયની અંદર જાણે છે એ કોઈ છે એ ઉજળાઈ ગયું, ઘીસોટો મરાઈ ગયો હોય અને જે શરીરમાંથી લોહીના ટપકા બાજી જાય છે તેમ છે હૃદયની અંદર જે એના ઉજેડા થાય છે એને ભૂતકાળનો જે એને વતન વારસો છે યાદ આવે છે, વતનને છે છોડવું ગમતું નથી એમ આંખની અંદર છે એ આંસુ છે એ નીકળે છે બાજી જાય છે. આગે વેકુરથી નદીની હજીએ આ આંગળીઓ રમે. એને યાદ આવે કે હું નાનો હતો ત્યારે આ નદીની જે રેતી છે રેતીની અંદર હું આંગળીઓ ફેરવી અને રમતો હતો યાદ કરી અને એની આંખોમાં છે એ આવી આંખોમાં આંસુ આવી જાય છે. પોતાના મનને સમજાવતા કહે છે ચાલો જીવ જવાનું આગળ, નહીં આ કાળના વહેણમાં પાછા ઉપર વાસ શક્ય વહેવું પાણી લૂછો નેણ. પોતાના મનને સમજાવતા કહે છે કે હે જીવ ચાલો આપણે આગળ, અહીં આપણે છે રોકાવાનું છે નહીં, આ સમયનું વહેણ છે એકવાર જતું રહીએ તો પાછું આવે નહીં. જેમ કે પાણી છે આગળ જતું હોય એ પાછું છે એ વર્તું નથી એમ પાણીના પ્રવાહ સાથે આપણે છે આગળ વધવાનું છે એ પાછું વળવાનું છે નહીં. આંખમાંથી આંસુ છે એ રૂછી નાખો. ભારો લઈ ભૂતનો શિરે વણ પૂછીએ સા વેઠિયા ચાલુ. માથે છે ભૂતકાળનો ભારો છે, ભૂતકાળની યાદો છે એ ભારો છે માથા ઉપર લઈ યાદોનો જે પોતાની વતનનો જે યાદ છે એ યાદરૂપી જે ભારો છે માથા ઉપર લઈ અને છે એ શું કરવાનું છે આગળ ચાલવાનું છે એને સહન કરવાનું છે. એના સિવાય બીજો કોઈ રસ્તો નથી. પોતાના મનને સમજાવતા કહે છે સાથે શ્વાન પૂરી થતા હદ હવે એને પાછા જવાનું. કહે છે કે જો આ કૂતરો આપણી સાથે ચાલે છે પરંતુ એ પોતાની હદ સુધી આવશે, ગામડાની જે સીમ પૂરી થઈ જશે એની હદ પૂરી થઈ જશે એટલે કૂતરું પણ પાછું વળી જશે. તો આપણે પણ છે અહીં આ દુઃખને છે અહીં મેલી અને આગળ વધવાનું છે. આગે ખેતર જોવું બે કર કરી ઊંચા મને વારતી. અહીં કાવ્ય નાયકને એવી ભ્રમણા થાય છે કે દૂરથી હું જોઉં છું એ ખેતર તરફ તો જાણે કોઈ છે એ બે હાથ ઊંચા કરી અને મને જાણે વારતી હોય, પાછી બોલાવતી હોય કે ન જા આવતો રે. કેવું લાગે છે એ મારી ભ્રમણા રિશાળ શિશુને બોલાવતી વાત. એવું લાગે છે કે આ શું મારી ભ્રમણા છે? એક બાળક રિસાઈ ગયું હોય ને એની માતા એને મનાવતી હોય કે જા નહીં આવી જા આવી જા પાછો. આવું છે એ કાવ્ય નાયકને છે એ થાય છે કે પોતાનું વતન છે એ પોતાને છે પાછું વારે છે. અંતરિક્ષમાંથી આ કાવ્ય લેવામાં આવ્યું છે. સોનેટ જેનો પ્રકાર છે. જયંત પાઠક જેમના કવિ છે. અસ્તુ.